आमोद તાલુકાના ડેનવા ગામના દરિયા કિનારે ચાંચવેલ ગામના યુવાનો નાહવા પડતા બે યુવાનો ડૂબી ગયા હતા, જ્યારે એક યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. દરિયામાં હાલ ગુમ થયેલા બે યુવાનોની શોધખોળ ચાલી રહી છે. આમોદ તાલુકાના ડેનવા ગામે ગામથી દૂર દૂર દરિયો આવેલ છે. તે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકો અવરનવર ત્યાં જતા હોય છે, જેને કારણે દરિયા કિનારે ટહેલવા માટે સાંજના સમયે લોકોની ભીડ ઉમટે છે. આ દરિયા કિનારે આજરોજ ચાંચવેલ ગામના ત્રણ યુવાનો, કે જેમાં નામે મુસ્તકીમ મહેબૂબ યાકુબ, સૈયદ અફઝલ હુસેન તેમજ ખલીફા અફઝલ ઇસ્માઇલ જેઓ દરિયામાં નાહવા પડ્યા હતા, જે પૈકીના ત્રણેય ઇસમાં પાણીમાં ડૂબતા લોકોને નજરે પડતા ચાંચવેલ ગામના ઇમરાન સુલેમાન ડોડાએ તેમને બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી હતી, જેમાંથી ખલીફા અફઝલને બચાવી લીધો હતો. બે યુવાનો જે પટેલ મુસ્તકીમ અને અફઝલ સૈયદ ડૂબી ગયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં આમોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરના જવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ડૂબી ગયેલા બંને યુવાનની હાલ શોધખોળ ચાલી રહી છે. આ બાબતે આમોદ પોલીસે પણ અને ફાયર બ્રિગેડના જવાનોએ પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હજી સુધી બંને યુવાનોની શોધખોળ દરિયામાં કરવામાં આવી રહેવાનું ફાયર બ્રિગેડના જવાનોએ જણાવ્યું હતું. ઇમરાન સુલેમાન ડોડા, ચાચવેલ. પાણી આવેલું બધા નાવા પડેલા, અંદર બધી બહુ પબ્લિક હતી. એને ત્રણ ત્રણ ખેંચાઈ જતા હતા. હું પડ્યો, એકને બચાવી લાવ્યો. ઘૂસવા મારી ગયો અંદર, પવારનો અમલે બચી ગઈ. તાણમેથી અહીંયા જ ઉભેલો હતો. હા, ના અંદર પડીને.